નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સંવાદ ચેનલમાં હું સુરેશ ગંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેતરે કાંટાળી તાર કરવાની જે યોજનાઓ છે તે આઈ ખેડૂત ઉપર શરૂ થઈ ગઈ છે, જેની તારીખ છે 30/12/2020 થી 31/1/2021 સુધી છે, જેમાં આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. જેમાં વ્યક્તિગત ખેડૂત 31.5 વીઘા હોય તે અને જેમની પાસે 31.5 વીઘા ન હોય તેઓ સામૂહિક રીતે એટલે કે ક્લસ્ટર બનાવીને જૂથ બનાવી અને પણ અરજી કરી શકશે, જેની મર્યાદા 5 હેક્ટરની છે, જમીન વિસ્તારની છે, જે માન્ય રહેશે. પછી સામૂહિક જે અરજી કરનાર છે એ ખેડૂત જે લીડર બનાવવાનો રહેશે, એટલે કે 2-5 ખેડૂત જે ભેગા થાય એમાં એકને લીડર બનાવવાનો રહેશે, એક નિમણૂક કરવાની રહેશે કે આ વ્યક્તિ અમારું સંચાલન કરશે. પછી અરજી સાથે ખેડૂતોએ જૂથની વિગત આપવાની રહેશે, એમાં બેંક ખાતાની વિગત, 7/8ની નકલ અને આધાર કાર્ડની નકલ, તેમજ જૂથ લીડરની પેમેન્ટ કરવાની 100 રૂપિયાના સ્ટેમ્પ પેપરની એફિડેવિટ, આ વસ્તુ અરજી કરી એમાં સામેલ કરવાનું રહેશે. પછી જે ખેડૂતોએ સામૂહિક રીતે કરવાની જે આ તાર ફેનિશિંગ કરવાની હોય, ક્લસ્ટરમાં કરવાનું હોય, તો એના માટે આ સભ્યોએ અગાઉ આ તાર ફેન્સિંગની સહાય લીધેલ નથી તેવું એનું બાહેંધરી પત્રક આપવાનું રહેશે, તેમજ અરજ દ્વારા અગાઉ આવો કોઈ પણ લાભ મેળવેલ નથી તે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડ દ્વારા સુનિશ્ચિત કરવાનું રહેશે. પછી આ યોજના હેઠળ ચૂકવવા પાત્ર સહાય છે એ 2 તબક્કામાં કરવામાં આવશે, એટલે કે જ્યારે થાંભલા તમે ઊભા કરી દો જે સહાય એ છે, ત્યારે પ્રતિ રનિંગ મીટરે 100 રૂપિયા અથવા તો એનાથી ખર્ચના 50% થી ઓછા હોય એ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. પછી બીજા તબક્કાની અંદર કમ્પ્લીટ કામ થઈ ગયા પછી આ જે એજન્સી છે એને થર્ડ પાર્ટીની નિમણૂક કરેલી હશે, એ થર્ડ પાર્ટી સ્થળ મુલાકાત લેશે અને GPSનું લોકેશન ટેગિંગ કરશે અને ઇન્સ્પેક્શન કરશે અને એનો રિપોર્ટ આપશે, અને રિપોર્ટ મળ્યા પછી જ તેમની ચૂકવણી કરવામાં આવશે. એટલે કે એક શરૂઆતનું પહેલું પ્રથમ થાંભલા ઊભા કર્યા પછી 50% પેમેન્ટ આપવામાં આવશે, અને પછી 25ના જે 50% બાકી હોય એ સંપૂર્ણ કામ પૂર્ણ થઈ ગયા પછી 50% આપવામાં આવશે. ટોટલ રનિંગ મીટરે 200 રૂપિયા આપવામાં આવે છે, તો 100 રૂપિયા આ થાંભલા ઊભા કરે ત્યારે આપવામાં આવશે અને 100 રૂપિયા પૂર્ણ કામ થયા ત્યારે આપવામાં આવશે. પછી માની લ્યો કે કોઈ અરજદારે આ જૂથ ક્લસ્ટરમાં અરજી કરી હોય એનું કામ 90 દિવસમાં કરવાનું પૂર્ણ છે, અને કોઈ સંજોગોવશાત 90 દિવસમાં કામ પૂર્ણ ન થાય તો એમને ઈ કિસ્સાની અંદર ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશનને કારણો સહિતની અવધિ લંબાવવાની અરજી કરવાની રહેશે. અને આ માની લ્યો કે અરજી ન કરે, 90 દિવસની અંદર કામ પૂર્ણ ન કરે અને આ અવધિનું લેટર ન લખે તો એમનો જે મંજૂરીનો હુકમ છે એ રદ કરવામાં આવશે. પછી જૂથ લીડરે તાર ફેન્સિંગ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ ક્લેમ જમા કરવાની રહેશે. પછી ખેડૂતોએ વાડ બનાવ્યા પછી તેમની નિભાવણી જાળવણી સ્વખર્ચે કરવાની રહેશે, એટલે કે એક વખત આ તાર ફેન્સિંગની સહાય મળી ગયા પછી અન્ય કોઈ સહાય એને નિભાવણી કે જે કાંઈ નુકસાની થાય, થાંભલા પડી જાય, ભાંગી જાય, તૂટી જાય કે તાર તૂટી જાય, એને નિભાવણી છે એ પોતાના ખર્ચે સ્વખર્ચે કરવાનું રહેશે. હવે આ જે છે એ સરકારે જે એક ડિઝાઇન નક્કી કરેલ છે એ ડિઝાઇનની અંદર કેવી રીતે છે, તો કે 2 થાંભલા વચ્ચેનું અંતર 3 મીટર રાખવાનું છે, એટલે કે જે થાંભલો આમ રાખીએ એના અંતર છે એ 3 મીટરનું રાખવાનું છે. પછી 2 તાર વચ્ચેનું અંતર એ 0.30 મીટર રાખવાનો છે. પછી જે ખાડો છે, થાંભલા માટેના ખાડા જે ગારવાના છે એનું માપ છે 0.40, એટલે કે લંબાઈ એટલી, પહોળાઈ એટલી અને ઊંડાઈ એટલી. હવે આ ખાડા ગાર્યા પછી એમાં સિમેન્ટનો કોંક્રિટ કરવાનો છે, એટલે કે એક તગારું સિમેન્ટ, 5 તગારા રેતી અને 10 તગારા કપચી, એટલે કે 1:5:10 આવી રીતે એને રાખવાનો છે એક થાંભલા દીઠ. પછી થાંભલા વચ્ચે જે 2 થાંભલા હોય, સહાયક થાંભલા, એટલે કે જે સહાયક થાંભલા એટલે કે એક થાંભલો હોય અને પાછળ 2 એવા સપોર્ટ આપવાના છે એને સહાયક થાંભલો કહેવાય છે.
એ સહાયક થાંભલાનું જે અંતર છે એ 15 મીટર અંતર રાખવામાં આવ્યું છે, એટલે કે 15 મીટર પૂર્ણ થાય પછી જે એક મેન થાંભલો એના બે સપોર્ટ આપવાના છે, એ સપોર્ટ 15 મીટરે આપવાના થશે. પછી થાંભલાની સાઇઝ છે એ એપ્રુવ ક્વોલિટી રાખવાની છે, સરકાર માન્ય જે એપ્રુવ ક્વોલિટી છે એ ઓછામાં ઓછા ચાર તારવાળી હોવી જોઈએ, એટલે કે જે થાંભલો બનાવતા હોય જ્યારે પ્રેસિંગ કરતા હોય એમાં 4 તાર અંદર હોવા જોઈએ. પછી એની જે ડાયામીટર છે એ 3.5 mm હોવા જોઈએ, અને 2.40 અને 0.10 મીટર હોવી જોઈએ. આ ઉપરાંત જી કાતારી તાર હોય છે એ 12 બેન્ડ વાયર માટેના લાઇન વાયર તથા પોઈન્ટ વાયરના મિનિમમ ડાયામીટર 2.5 મીટર હોવા જોઈએ અને 0.8 mm રહેશે. એટલે આવી રીતે આ યોજનાનું આયોજન કરવાનું છે, અને આ જે કેટેગરી છે એ મુજબ ખરીદી કરવાની રહેશે. સરકાર માન્ય પાસેથી જે આ નિયમ ધારાધોરણ છે એ ધોરણ મુજબ કામગીરી કરવાની રહેશે. તો દરેક ખેડૂત મિત્રો એ આનો લાભ લે, જેની તારીખ છે 30/12/2020 થી 31/1/2021 સુધીનો આ યોજના આઈ ખેડૂત પોર્ટલ પર ચાલુ રહેશે. તો દરેક ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લે અને રોજ ભૂંડનો જે ત્રાસ છે એ ત્રાસથી બચે. તો આ વિડીયો અન્ય ખેડૂતો સુધી પહોંચે એના માટે ખેડૂત મિત્રો તમારા વોટ્સએપ અને ફેસબુક ઉપર તમે ઇન્સ્ટાગ્રામ ઉપર એને શેર કરજો, એને લાઇક કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો, જેથી અન્ય ખેડૂતો સુધી આ સાચી માહિતી અને જરૂરી મુજબની માહિતી યોગ્ય સમયે મળી રહે. કારણ કે આ તારીખ વયા ગયા પછી જે ખરેખર ખેડૂતને જરૂરિયાત હોય અને પછી ખબર પડે, તો એના બદલે તમારે જો આ વિડીયો તમારા સુધી પહોંચે તરત જ તમે એમને શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો.